भरूच જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી કપલસાડી અને ફૂલવાડી ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યા બાદ મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે। આ સ્ટેટ હાઈવેથી કપલસાડી ફૂલવાડી અને જીઆઈડીસી વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ છે, જ્યાં રેલવે ગરનાડા નીચેના માર્ગ પર 2-3 ફૂટ ઊંડા અને પહોળા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ઝઘડિયા જીઆઈડીસીમાં જવાનો આ મુખ્ય માર્ગ હોય ત્યારે આ માર્ગ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે। વાહનો પસાર થવા માટે રેલવે દ્વારા ગરનાડું બનાવવામાં આવ્યું છે, પરંતુ આ ગરનાડામાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, જેનો કોઈ યોગ્ય નિકાલ નહીં હોવાથી માર્ગ બિસ્માર બન્યો છે। વર્ષોથી આ ગરનાડામાં મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેની વારંવાર રજૂઆત કરવા છતાં રેલવે દ્વારા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવતું નથી, જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે। ત્યારે તાકીદે આ માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। નાળા બાબતે અમારે કેટલું કહેવાનું કે જીઆઈડીસી જતો મુખ્ય રસ્તો અહીંયા વરસિલની સામે કંપની રેલવેના ગરનાળામાંથી પસાર થાય છે। ગરનાળો એકદમ તદ્દન ખરાબ હાલતમાં, કફોડી હાલતમાં, ઘૂંટણ ઘૂંટણ કાળા પડી ગયા છે। અહીંયાથી રોજ હજારોનો ટ્રાફિક જીઆઈડીસીનો જાય છે, કોઈ અહીંયા આવતો નથી, કોઈ રિપેર કરવા રાજી નથી। ચોમાસામાં કેર કેર પાણી ભરાઈ જાય અને ટ્રાફિક જામ થઈ જાય છે। અહીંયાથી મોટા મોટા કન્ટેનરો અને બધું જ, અને કપલસાડી ફૂલવાડીનો મુખ્ય રસ્તો અમારો આ એક જ માર્ગ છે, જેને સરકારમાં બી વારંવાર રજૂઆત કરવા છતાં એની રિપેર કરવામાં નથી આવતી।